31 ડિસેમ્બરની ઉજવણીને લઈ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં લોકો ઉજવણી કરવાના છે તેવા તમામ વિસ્તારોના રસ્તા બંધ રાખવામાં આવશે. આ તમામ રસ્તાઓના ભાગે વાહન માટે પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. આ સિવાય સીજી રોડ, એસી હાઈવે જેવા રસ્તાઓ પર પ્રવેશ પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જે પીઆઈથી માંડીને એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી, સ્પેશિયલ સીપી, ક્રાઇમ, એસઓજી તમામ શાખાઓને સતત કરવામાં આવેલું છે અને સિનિયર ઓફિસર્સ જાતે જ હાજર રહેશે પોતપોતાના વિસ્તારોમાં. અને આખા શહેરમાં લગભગ 124 જેટલા નાકા પોઈન્ટ્સ અમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલું છે. આ નાકા પોઈન્ટ ઉપર સતત વાહન ચેકિંગ કરવામાં આવશે. ખાસ કરીને ઝુંબેશ દારૂ પીધેલા હોય અને કોઈ રૂફિયન જે છેડતી પસંદ હોય આવા કોઈ અડચણ રૂપે બનતો હોય એવા અટકાવવા માટે ખાસ કરીને એ 124 પોઈન્ટો ઉપર જે નક્કી કરવામાં આવેલું છે ત્યાં એક સ્પેશિયલ ટીમ અમને તૈનાત રાખવામાં આવશે. એ વાહન ચેકિંગ કરશે, બ્રીથ એનાલાઇઝર દ્વારા જે ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય એ તમામ વ્યક્તિઓને ચેક કરવામાં આવશે અને યોગ્ય પગલાં ભરવામાં આવશે. અત્યાર સુધીમાં કેટલાને પરવાનગી આપવામાં આવી છે? અત્યાર સુધીમાં ગઈકાલે રાત સુધીમાં 27 જેટલી એપ્લિકેશન્સ ઓલરેડી આવી ગઈ છે. તમામને અમે પરવાનગી આપી રહ્યા છીએ, પરંતુ આ પરવાનગી આપતી વખતે જે આયોજકો જે છે એ લોકોને જે અમે માનનીય પોલીસ કમિશનરશ્રી તરફથી જે જાહેર નોટિસ આપવામાં આવેલી છે કે જાહેર નોટિસની જે સૂચનાઓ છે એનું કઈ રીતે અમલીકરણ કરવું એનું બેઝિક એ લોકોને નોલેજ આપી અને પછી જ અમે પરવાનગી આપીએ છીએ. અત્યાર સુધીમાં 27 અરજી આવેલી છે. અમને એવું લાગે છે કે 30 થી 32 જગ્યાએ આ રીતનું આયોજન કરવામાં આવશે. ખાસ કરીને આપે જે વાત કરી એના સંદર્ભમાં કહું કે સુરક્ષાની દ્રષ્ટિએ અને પૂરતું વિજિલન્સ રાખી શકાય તેવી રીતે જેમ રથયાત્રામાં ટાવર્સ ઉભા કરવામાં આવે છે એ પ્રકારના ટાવર્સ સીજી રોડ ઉપર અને એસજી હાઈવે ઉપર પણ ઊભા કરવામાં આવશે. હાલમાં પૂર્વ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારના હવે આયોજનો થવા માંડ્યા છે, એટલે અમે ખાસ તકેદારી રાખી છે કે એ વિસ્તારની અંદર પણ સંપૂર્ણ તકેદારી રહે. ખાસ કરીને હોક મોટરસાયકલ જે છે એ 121 હોક મોટરસાયકલો અમે અત્યારે રાખી રહ્યા છીએ અને 78 જેટલી પીસી વાહનનો ઉપયોગ અને સ્થાનિક પોલીસ સ્ટેશન જે છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનના જે મોબાઈલ વાન્સ છે એને અમે લોકો કાર્યરત કરી રહ્યા છીએ. બ્રીથ એનાલાઇઝરની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં બ્રીથ એનાલાઇઝર જે છે એ પણ મોટી સંખ્યામાં ઉપયોગ થનાર છે. કાર્યરત